જેતપુરમાં આજે વૈષ્ણવો દ્વારા બાવાસીની આગેવાનીમાં ઓટીપી પ્લેટફોર્મ ઉપર આવી રહેલ મહારાજા ફિલ્મ સાથે જોડાયેલા મુખ્ય વ્યક્તિઓ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવાની, સમાજમાં અશાંતિ ફેલાવવાની ફિલ્મોના મુખ્ય લોકો સામે લેખિતમાં ફરિયાદ આપી ફિલ્મના વાંધાજનક દ્રશ્યો ડાયલોગો દૂર ના થાય ત્યાં સુધી તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. મહારાજ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ છે. આ ફિલ્મ વિરુદ્ધ આજે જેતપુરની પુરુષોત્તમ ધામ હવેલીના આશ્રય બાવાશ્રીની આગેવાને વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકોએ એક લેખિત ફરિયાદ સિટી પોલીસને આપી હતી. આ ફરિયાદ મુજબ આ ફિલ્મ ભગવાન શ્રી કૃષ્ણ અને આચાર્ય વલ્ભાચાર્યના વંશજોને ખરાબ અને વ્યભિચારી બતાવવામાં આવ્યા છે અને આ ફિલ્મ સાથે જોડાયેલ લોકોએ ઇરાદાપૂર્વક વૈષ્ણવો અને સનાતની હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કરેલ છે હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ભારતના ઇતિહાસની આ પહેલી ફિલ્મ છે જે ટ્રેલર વિના ખુફિયા રીતે એક ષડયંત્રના ભાગરૂપે સિનેમાઘરોમાં રિલીઝ કરવાના બદલે ઓટીટી પ્લેટફોર્મ પર નેટફ્લિક્સ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ રિલીઝ થઈ તો પૂરા હિન્દુ સમાજ આક્રોશિત થઈ જશે, જેથી કાયદો અને વ્યવસ્થા બગડવાની પૂરી સંભાવનાઓ છે. માટે આ ફિલ્મ સાથે જોડાયેલા લોકો સામે આઈપીસી 1860 સેક્શન 153 295 505 અને 34 મુજબ ક્રિમિનલ ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી અને આ ફિલ્મની તમામ સામગ્રીની કાયદેસર અને યોગ્ય તપાસ થઈ જાય નહીં અને આપત્તિજનક ભાગો અને ડાયલોગ્સ સીન જેવી ધાર્મિક લાગણી દુભાવતી તમામ સામગ્રી હટાવી દેવામાં ન આવે ત્યાં સુધી રિલીઝ ન થવા દેવાની અને ફિલ્મ ઉપર બેન લાગે તેવી વૈષ્ણવોએ માંગ કરી હતી. સુરેશ બાલિયા, જેડેશ ટીવી, જેતપુર.